રાજકોટ જિલ્લાના ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ દ્વારા 500 જેટલા મૃત વ્યક્તિઓના અસ્થિઓને વિસર્જન કરવા અર્થે ઉપલેટાથી હરિદ્વાર ખાતે લઈ જઈ અને ગંગા નદીમાં વિધિવત રીતે વિસર્જિત કરવામાં આવેલા હતા ત્યારે આ માનવતાવાદી કાર્ય પૂર્ણ કરી પરત ઉપલેટા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપલેટા કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટના પ્રમુખ એવા વિઠ્ઠલભાઈ વોરા દ્વારા દર વર્ષે મૃત લોકોના અસ્થિઓને પોતાના સ્વખર્ચે હરિદ્વાર લઈ જઈ અને ગંગા નદીમાં વિધિવત રીતે વિસર્જિત કરાવતા હતા, પરંતુ આ વર્ષ આવી મહાન અને માનવતાવાદી ક્રિયા કરતા વિઠ્ઠલભાઈનું કોરોના કાળમાં દુઃખદ અવસાન થતાં તેમની આવી પરંપરાને આગળ વધારવા માટે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ વોરાના પુત્રો અલ્પેશ વોરા અને ચિરાગ વોરા દ્વારા પિતાની માનવતાવાદી કામગીરીની જવાબદારી આ વર્ષે ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમને સોંપવામાં આવી હતી। ત્યારે મિશન અભિમન્યુ ટીમ દ્વારા પોતાના પર સોંપવામાં આવેલી આ જવાબદારીને કટિબદ્ધ રીતે નિભાવી અને ઉપલેટાથી 500 જેટલા મૃત વ્યક્તિઓના અસ્થિઓને ઉપલેટથી હરિદ્વાર લઈ જઈ મિશન અભિમન્યુ ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવત રીતે આ તમામ લોકોના અસ્થિઓને વિધિવત રીતે હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું। મિશન અભિમન્યુ ટીમ દ્વારા સમગ્ર કામગીરીને સંપૂર્ણપણે નિભાવી અને પોતાના વતન ઉપલેટા પરત ફરતા તમામ સદસ્યોનો ઉપલેટાના આગેવાનો રાજકીય નેતાઓ માનવતાવાદી કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકોએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને નાની બાળાઓ દ્વારા તેમનું કંકુ ચોખાના તિલક કરી સ્વાગત કરી આવા માનવતાવાદી કામ કરતા રહો તેવી શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી। કોરોનાની મહામારી દરમિયાન ઉપલેટાની અંદર જે રીતના મૃત્યુ લોકો પામેલા અને જે રીતનું રોજના 20-25 લોકોનું મૃત્યુ થતું હતું એનું અંતિમ સંસ્કારની જવાબદારી મિશન અભિમન્યુએ સંભાળી હતી, તો એ ક્યાંક ને ક્યાંક કદાચ કોઈ થોડી ઘણી પણ અમારાથી રહી ગઈ હોય એવી રીતે હતી, તો એ અમે જવાબદારી પૂર્ણ કરી, એનો અંતિમ સંસ્કાર કર્યો અને પછીની જે એક વિધિ હતી કે એની અસ્થિ એના સ્વજનો નહોતા પહોંચાડી શકે એમ, તો એની જવાબદારી વિઠ્ઠલભાઈ વોરા અને એમના બે પુત્રો અલ્પેશ વોરા અને ચિરાગ વોરાએ અમને મિશન અભિમન્યુને એના માટે નિમિત્ત બનાવ્યા અને એ લોકોએ અમને સહકાર આપી અને અમને ત્યાં મોકલા, તો એ રીતે અમે એ ત્યાં વિસર્જન કર્યું અને ખૂબ જ પૂરી વિધિ વિધાનથી ત્યાં પૂરી કરીને 500 લોકોનું અમે લોકોએ ત્યાં એની અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ પૂરો કર્યો એના માટે, અને ત્યાંથી આવી અને એકદમ સુરક્ષિત રીતે તમારા બધા નગરજનોના આશીર્વાદથી અમે હેમખેમ પાછા આવી ગયા સુરક્ષિત રીતે, તો એના માટે જે કાંઈ પણ અહીંયા તમે લોકોએ અમારું સ્વાગત કર્યું એનો અમે ખૂબ ખૂબ ઋણી આખી અભિમન્યુ ટીમ રહેશું કાંઈ સદાયને માટે।